સુરતથી વડોદરા શહેરમાં આવી મોટરસાયકલની ચોરી કરી. ચોરી કરેલ મોટરસાયકલ ઉપર સમા વિસ્તારમાં રસ્તે જતી ત્રણ મહિલાના ગળામાંની સોનાની ચેઇન આંચકી ચેઇન સ્નેચિંગ કરનાર બે રીઠા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ડીસીપી યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી વધુ માહિતી આપી હતી. તમે જાણો છો એમ પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ત્યારે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેઇન કાઢી લેવાના ગુનાઓ બનેલા. આજથી 3-4 દિવસ પહેલાં પણ એક ગેંગ અમે પકડેલી, જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા ગરફોડના અને ચેઇન સ્નેચિંગ. એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે. બાતમી આધારે અમને ખબર પડેલી કે બે ઈસમો આવી રીતે ચેઇન સ્નેચિંગ કરવા માટે આવેલા છે. એને આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે, ત્યાંથી બે ઈસમો મળ્યા છે. એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવેશ મનસુખભાઈ ચાડે. આ બંને જૂનાગઢના રહેવાસી છે. એ બંનેને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતા સમા પોલીસ સ્ટેશનના 3 ચેઇન સ્નેચિંગના ગુના છે એ ભેદ ઉકેલાયો છે. 3-3 ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટરસાયકલ, પહેલાં મોટરસાયકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાયકલના આધારે એને સાથે રાખી અને ચેઇન સ્નેચિંગ કરતા હતા. તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક્ટ થયા છે. આમ ટોટલ 5 ગુના ડિટેક્ટ થયા છે અને ટોટલ જોઈએ તો 3,67,000 મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે. આ બંને આરોપીઓની એમઓ એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે. બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે. અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં 15 ગુના જૂનાગઢ, રાજકોટ, સુરત વગેરેમાં દાખલ થયેલા છે અને આ જે છે એ આરોપીઓને પકડી અને સમા પોલીસ સ્ટેશન હેન્ડઓવર કરવામાં આવ્યા છે. તે લોકો આ ગુનાના કામે વિશેષ પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.